विद्यार्थियों आज आप पाठ एक नो अभ्यास करीशु। ते पहला जे गुजराती भाषा जे वर्ग बे मां तमे भणी गया मूळाक्षर, तो मूळाक्षरनो एक बार रिविजन करी लईए। मूळाक्षर एटले के जे कक्को तमे कहो छो, मूळाक्षर जे गुजराती में आपणे लखीए बोलीए ए मूळ अक्षर, मूळाक्षर ए क ख ग घ च छ ज झ ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म य र ल व श श स ह श ज्ञ। हवे विद्यार्थियों आ जे मूळाक्षर छे एमां आपणे जे अस्वर, હવે મૂળાક્ષરો ભણી ગયા, હવે સ્વરનો અભ્યાસ કરીશું કે સ્વર છે કયા, વોવેલ્સ જે તમે ઇંગ્લિશમાં કહો અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ આહ। વિદ્યાર્થીઓ હવે આ પ્રત્યેક સ્વર સાથે આપણે મૂળાક્ષરોનો અભ્યાસ કરીશું, એટલે કે સૌથી પહેલાં જે સ્વર આવે છે અ, तो आने प्रत्येक मूळाक्षर साथे केवो उच्चार थाय, एमां जे मूळाक्षर छे एनी अंदर जे साउंड आवे छे ए अ नो उच्चार पर छे। जेम के क ख अ अ पाछळ तमने अ साउंड सांभळो, ग ग अ अ साउंड आवे, बराबर। एटले जे मूळ अक्षर छे क ने अ नी साथे जोडीए एटले क क ख, तो એવી રીતે તમારે આખી આખો કક્કો ઉચ્ચાર કરવાનો છે, એટલે ઝડપથી આપણે શબ્દો બોલતા શીખી શકીએ। હવે તમારા જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે પાઠ એ, સૌથી પહેલાં મૂળાક્ષરો આપેલા છે, યસ, આ મૂળાક્ષરોને તમારે એક વખત વાંચવાના છે, એ ધ્યાનમાં રાખીને અહીંયા જોયા વગર તમારે મૂળાક્ષરો લખવાના છે, જેનાથી તમને ખ્યાલ આવશે કે તમને કેટલા મૂળાક્ષરો યાદ છે હજી અને ક્યાં ભૂલ થાય છે, ઓકે। એટલે આ એક પાર્ટ ઓફ સેલ્ફ ઇવેલ્યુએશન છે। હવે પાર્ટ એકનો જોઈએ, આજે આપણે પાર્ટ એકનો અભ્યાસ કરીશું, એટલે કે અ બે અક્ષરના શબ્દો, એટલે કે સ્વર અ સાથે પ્રત્યેક મૂળાક્ષરોનો ઉચ્ચાર તમે કરીને પછી આપણે શબ્દો જોઈએ। તો બે અક્ષરના શબ્દો અહીંયા દરેક જગ્યાએ તમે જોશો તો બે અક્ષરથી શબ્દ બનેલા છે। હવે એકવાર હું આ પૂર્ણ વાંચી લઉં છું, લખ 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 લખ, આ જે છે અલ્પવિરામ, એટલે કોમા જેને કહીએ ઇંગ્લિશમાં, અલ્પવિરામ, અલ્પ વિરામ એટલે ત્યાં થોડું પોઝ લઈ લો, લખ લખ લખ, જય લખ, જય નળ લખ, જય હળ લખ, જય વડ લખ, જય પગ લખ। હવે આને આપણે સમજીએ, જય જય એ નામ છે, વિદ્યાર્થીનું નામ લખેલું છે, લખ 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 એટલે લખવાનું, રાઇટિંગ, ઓકે, લખ લખ લખ, જય લખ એટલે પહેલાં કીધું છે લખવાનું, પણ કોને, નેક્સ્ટ એમાં લખ્યું છે નામ, એટલે કે જયને લખવાનું કહ્યું છે, જય નળ લખ, હવે લખવાનું તો કહ્યું છે પણ શું લખવા કહે છે, નળ લખ, નળ લખ એટલે નળ શબ્દ લખવાનું કહ્યું છે, જય નળ લખ, જય હળ લખ, હવે બીજો શબ્દ આપ્યો કયો, હળ હળ લખ, જય વડ લખ, જય પ લખ, પહેલા શબ્દ લખવા માટે આપ્યો, પહેલાં કીધું લખ લખ, કોને લખવાનું છે, જયને, જયને શું લખવાનું છે, શબ્દો લખવા માટે કહે છે, પહેલો શબ્દ લખવા કયો કયો છે, ન, બીજો હળ, ત્રીજો શબ્દ આપ્યો છે વડ, અને ચોથો લાસ્ટ શબ્દ છે પગ, એટલે કે જયને ચાર શબ્દો લખાવે છે એક પછી એક, પહેલા શબ્દ છે નળ હળ વડ